अन्य एक महत्वपूर्ण समाचार अमदावाद में कोरोना संक्रमण लईने सौथी मोटा समाचार सामे आवी रह्या छे। जुहापुरा नी आमेना खातून हॉस्पिटल में ऑक्सिजन की अछत सर्जाई छे। 42 दर्दियों जीव ताळवे चोंटी गया छे। सरकार ना पूरता ऑक्सिजन ना दावा वच्चे वास्तविकता अलग सामे आवी छे। हॉस्पिटल में फक्त एक कलाक चाले तेटलो ज ऑक्सिजन छे। एएमसी ना कोई ज अधिकारी नथी आपी रह्या पूरतो जवाब। अमदावाद ना जुहापुरा विस्तार नी आ वात छे। ज्यां एक होस्पिटल आवेलू छे त्यां ऑक्सिजन नी अछत सर्जाई छे। राज्य सरकार दावा करती होय छे के तमाम होस्पिटलों में ऑक्सिजन छे, परंतु वास्तविकता कंईक अलग ज छे। आमेना खातून होस्पिटल छे जुहापुरा में, ज्यां ऑक्सिजन नी अछत सर्जाई छे, जेना कारणे 42 दर्दीओ त्यां सारवार लई रह्या छे। शहेरमां ऑक्सिजन नी अछत सतत सर्जाई रही छे। अमदावाद जुहापुरामां आवेली खानगी होस्पिटलमां पण अत्यारे ऑक्सिजन नी अछत सर्जाई छे। पहेला अर्धो कलाक चाले एटलुं ऑक्सिजन हतुं, हवे માંડ એકથી દોઢ કલાક ચાલે એટલું ઓક્સિજન છે તે હોસ્પિટલના માલિકે છે તે ભેગું કર્યું છે, પરંતુ હજુ પણ સ્થિતિ ખરાબ છે। કારણ કે આ હોસ્પિટલમાં 42 જેટલા જે દર્દીઓ છે તે ઓક્સિજન પર છે, બધા ઓક્સિજન પર દર્દીઓ છે, અને કઈ રીતે તેને ઓક્સિજન વગર બચાવવા તેના માટે હોસ્પિટલના માલિક છે, સંચાલક છે, તે સત્તા જ કોર્પોરેશન સાથે વાત કરી રહ્યા છે, પરંતુ જવાબ મળવો મુશ્કેલ છે। કારણ કે ઓક્સિજનની અછત છે તે સતત સર્જાઈ છે તે રહી છે। શું કહેશો, અત્યારે કેટલો ચાલે એટલો ઓક્સિજનનો સ્ટોક તમારી પાસે? મારા પાસે હાલ 1 કલાકથી 1.5 કલાક ચાલે એટલો ઓક્સિજનનો સ્ટોક છે। હું પોતા મારી સ્ટાફ અને મારી ટ્રકોમાં ભરી ભરીને મોકલું છું, પણ સરકાર તરફથી ને બીજી તરફથી પણ જે નંબર આપવામાં આવે છે ત્યાં બધા મને ના કહી દે છે કે ઓક્સિજન રિફિલ થશે નહીં, કે લાઈન લાગશે, ચિંતા છે। શું જવાબ શું મળે છે? જવાબમાં એવું મળે છે કે એમના પાસે લિક્વિડ ઓક્સિજન પૂરતો નથી, અને હમણાં ફિલ નહીં કરશે કેમ કે એમના ત્યાં પણ લાઈન લાગેલી છે। મારા જે સપ્લાયર છે કોસ્મિક વાળા, એમનું પણ કેવું એવું છે કે એમની ટ્રોલીઓ પણ લાઈનમાં લાગી છે, અને એમને 3-4 કલાક લાગશે। એટલે અમે મહેનત કરી રહ્યા છીએ, અમારી પર્સનલ ગાડી, પર્સનલ માણસ પોતે લઈને ગાડીઓ મોકલી રહ્યા છે ઓક્સિજન માટે। પણ શું વિનંતી કરશો? કોર્પોરેશનને વિનંતી કરું કે આવી પરિસ્થિતિ છે, પેશન્ટો આટલા દાખલ છે, કોર્પોરેશનના પણ પેશન્ટ દાખલ છે, અને વધારે ઓક્સિજનની ખપત છે, તો અમને કંઈ પણ કરીને ઓક્સિજન સપ્લાય પૂરું પાડે। બિલકુલ, પરિવારજનો પણ આપણી સાથે છે, શું કહેશો, કેટલી ચિંતા તમારા સિવાય પણ 42 પરિવારજનો હાજર છે, તમામના જીવ તાળવે ચૂંટેલા છે, કારણ કે ઓક્સિજન ની અછત આ જ રીતે સર્જાય તો બહુ મોટી મુશ્કેલી થશે। 3.5 લાખની વસ્તીની વચ્ચે આ એક જ હોસ્પિટલ ચાલી રહી છે, ને ત્યાં અડધી રાત્રે પેશન્ટને લઈને આવવામાં આવે છે। અહીંયા કોઈ પણ જાતનું સ્ટ્રક્ચર કોમ્યુનલ એના વગર સાંધીથી બધા પેશન્ટોને રાખવામાં આવે છે। એવી પરિસ્થિતિમાં અત્યારે 1.5 કલાક ચાલે એટલું જ ઓક્સિજન હતું, હોસ્પિટલના મેનેજમેન્ટે આમ તેમ બાજુની હોસ્પિટલોમાંથી એરેન્જ કરી અને 1-1.5 કલાક ચાલે એવું ઓક્સિજનનું એરેન્જમેન્ટ કરેલું છે। 1-1.5 કલાક પછી અહીંયા શું પરિસ્થિતિ થશે એ કોઈના જાણમાં નથી। અત્યારે આજુબાજુની હોસ્પિટલમાં બધા ફાંફા મારી રહ્યા છે ક્યાંથી હોસ્પિટલ મળી જાય, એના માટેની બધી તૈયારી અત્યારે વિનંતી કરશો તમે? સરકારને હાથ જોડીને એટલી વિનંતી કરીએ છીએ કે જો તમારાથી કંઈ પણ થોડું ઘણું આ વિસ્તાર માટે થઈ શકતું હોય તો અહીંયા ઓક્સિજનનું વ્યવસ્થા કરવામાં આવે। 42 પેશન્ટો બધા ઓક્સિજન ઉપર રાગેલા છે। બિલકુલ, આવી સ્થિતિ આજે જ સર્જાઈ કે અગાઉ હતી? પાછળ 1 અઠવાડિયાથી આવી સ્થિતિ છે, પણ અમે કંટ્રોલ કરી રહેતા હતા, અમે કંઈ ના કંઈક અરેન્જમેન્ટ કરાયા હતા, પણ આજ તો કંટ્રોલ બહાર થઈ ગઈ છે, અને કંઈથી પણ સપ્લાય આવવાની કંઈ ચાન્સ લાગતા નથી, તો છતાં અમે પ્રયાસ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ ઓક્સિજન સપ્લાયરોને। આજ સંપર્ક કર્યો હતો તમે? ઓપરેશનનો સંપર્ક કન્ટિન્યુઅસ ચાલુ છે, એમના નંબર આપે છે, પણ જ્યાંથી એ નંબર આપે, જે ડિસ્ટ્રીબ્યુટરના નંબર આવે છે એ ડિસ્ટ્રીબ્યુટર અમને ના પાડી દે છે। બિલકુલ, કોર્પોરેશન સરકાર એક બાજુ એક ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું વાત કરે છે, એક આઈએસની પણ નિમણૂક કરવામાં આવી છે ઓક્સિજનના જથ્થા માટે, પરંતુ વાસ્તવિકતા શું છે તે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। કેનો પસંદ દશરથ ઠાકોર સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।